नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा आयोजित डीएलएस सिस्टम में हूँ मनोज परमार आप सर्व विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, आ लेक्चर में आपणे मात्र एकाउंट नी जे इंडेक्स छे मींस अनुक्रमणिका छे पार्ट 1 मां क्या क्या चेप्टर आवे छे एमनी माहिती मेळवीशु। धोरण 10 ની અંદર જળહળતી સફળતા પ્રાપ્ત કરીને ધોરણ 11 કોમર્સ ની અંદર એડમિશન લઈ ચૂક્યા છે। તો ધોરણ 11 કોમર્સ તમે પસંદ કર્યું છે ત્યારે ધોરણ 11 કોમર્સ ના જુદા જુદા મહત્વના વિષયોની માહિતી આપણને બધાને સંચાલક તરફથી મળી ચૂકી છે। તો એમાં સૌપ્રથમ આપણો વિષય જે મહત્વનો છે અગત્યનો છે કોમર્સનો પાયો કહેવાય છે એવો વિષય એટલે એલિમેન્ટ્સ ઓફ અકાઉન્ટ, નામાના મૂળ તત્વો। કોડ નંબર છે 154। તો નામાના મૂળ તત્વો જેની બે ટેક્સ્ટબુક આવે છે ભાગ 1 અને ભાગ 2। તો ભાગ 1 અને ભાગ 2 આ બે ટેક્સ્ટબુક છે જેમાંથી આપણે સૌપ્રથમ ભાગ 1 ની ચર્ચા કરવાના છીએ। अभ्यास करवानो छे जेना आधारे नामो शुं छे एना विशे आपणने जानकारी मळशे। तो ભાગ 1 એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ માં કઈ કઈ વિગતો આવે એની ચર્ચા આપણે કરીશું। વિષય છે કોમર્સ નો બેઝ છે, આના ઉપરથી આપણે અનેક કોર્સ માં આગળ જઈ શકશું। તો 11 12 ધોરણ ની અંદર આ નામાના મૂળ તત્વો વિશે આપણે ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ આપણે જોઈએ એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ, તમારી જે રિસીપ આવશે એની અંદર પેલો જ વિષય નામાના મૂળ તત્વોનો હશે, એમાં લખેલું હશે એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ। આપણે જોઈએ પહેલું ચેપ્ટર છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો। તો હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો એની અંદર આપણે શું શીખશું? તો હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોની અંદર સૌપ્રથમ નામું શું છે એની ચર્ચા આપણે કરશું, કે નામું જેમાં હિસાબો લખવામાં આવે છે એની ચર્ચા આની અંદર કરવામાં આવશે। આ ચેપ્ટર ની અંદર વિદ્યાર્થી મિત્રો હિસાબી પદ્ધતિ મીન્સ હિસાબો કઈ કઈ પદ્ધતિથી રાખવામાં આવે છે એની ચર્ચા કરવામાં આવશે અને એના પારિભાષિક શબ્દો વિશે ચર્ચા કરવામાં આવશે। પારિભાષિક શબ્દ એટલે શું? તો કે વિશિષ્ટ શબ્દ। વિદ્યાર્થી મિત્રો, દરેક સબ્જેક્ટના અમુક વિશિષ્ટ શબ્દો હોય એ સમજીએ તો જ આપણને વિષયની માહિતી યોગ્ય રીતે મળી શકે અને વિષયને આપણે સમજી શકીએ। તો પારિભાષિક શબ્દો વિશે આપણે આમાં ચર્ચા કરશું કે કયા કયા શબ્દો નામાની અંદર છે તે ઉપયોગમાં લેવાય છે, હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજું ચેપ્ટર આવે છે વ્યવહારોની બી અસર અને ખાતાના પ્રકાર। વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ની અંદર આપણે જોઈએ છીએ કે જે જે વ્યવહારો થાય છે જેમ કે ખરીદીના વ્યવહાર, વેચાણના વ્યવહાર, ખરીદી છે, વેચાણ છે, એ જે કઈ વ્યવહારો થયા છે તે વ્યવહારોની હિસાબોમાં કઈ રીતના અસર થાય છે જેને દ્વિઅસર કહેવાય, મીન્સ બે અસર આપવામાં આવે છે। તો આ બે અસર કેવી રીતે આપવામાં આવશે, એમાં ક્યાં ક્યાં ખાતા આવશે, ખાતાના પ્રકાર કયા કયા છે વગેરે વિશેની માહિતી આપણે આ ચેપ્ટર નંબર 2 ની અંદર ભણશું। ત્યાર પછી ચેપ્ટર નંબર 3 છે વસ્તુઓ અને સેવાઓનો કર પરિચય, જેને કહેવાય જીએસટી। તમે અત્યારે સાંભળતા જ હશો જીએસટી આટલું એડ થયું, આ વસ્તુઓમાં આટલું જીએસટી છે, આ સેવાઓમાં આટલું જીએસટી છે। જીએસટી નો અર્થ થાય છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। ગુડ્સ એટલે વસ્તુઓ, સર્વિસ એટલે સેવાઓ અને એના ઉપરનો કરવેરો એટલે કે ટેક્સ। તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસ્તુઓ અને સેવાઓનો કર પરિચય
નાનું અમુક ચેપ્ટર છે જેમાં થિયરી બેઝડ છે, થિયરી આવશે જેનો અભ્યાસ આપણે કરીશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચોથું ચેપ્ટર આવે છે આમંદ જર્નલ્સ. તો આમંદ છે એ નામાનું મહત્વનું ચેપ્ટર છે, મોસ્ટ આઈમ્પી ચેપ્ટર છે. નામાની શરૂઆત એટલે કે હિસાબોની શરૂઆત જ આમનોંધથી થાય છે. આમનોંધ એટલે શું? તો કે રોજેરોજના જે કંઈ ધંધામાં વ્યવહાર થતા હોય એની એક અલગ ચોપડામાં નોંધ રાખવામાં આવે છે. અને આ જે અલગ ચોપડામાં નોંધ રાખવામાં આવે છે એને આપણે આમનોંધ તરીકે ઓળખાવીશું. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, આમનોંધમાં જે કંઈ વ્યવહારો થાય છે એ વ્યવહારોની બે અસર આપવામાં આવે છે. એક અસર ઉધાર થાય છે અને એક અસર જમા થાય છે. તો એકાઉન્ટની અંદર આપો મહત્વની બાબત છે, એને ધ્યાનમાં રાખીને જ આપણે આગળ વધવાનું હોય છે. તો આમનોંધ એ પાયાનો ચોપડો કહેવાય, મુખ્ય ચોપડો કહેવાય. કોઈ પણ ધંધાકીય એકમમાં આમનોંધ છે એ જ મહત્વનું પુરવાર થાય છે. આમનોંધના આધારે બીજા ચોપડાઓ છે એ તૈયાર કરવામાં આવતા હોય છે. એટલે આમનોંધને કેન્દ્રમાં રાખીને જ આપણે વિદ્યાભ્યાસ કરશું. તો આમનોંધ એ ખૂબ જ મહત્વનું ચેપ્ટર ગણાવી શકાય છે. એટલે એનો ત્યાર પછી આવે છે ચેપ્ટર નંબર 5, હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહાર. વિદ્યાર્થી મિત્રો આની અંદર હિસાબોની અંદર જે સમીકરણનો ઉપયોગ થાય છે એ સમીકરણો વિશે આપણે ચર્ચા કરવાની છે. અને ધંધાના જે વ્યવહારો છે એ વ્યવહારોમાં આ સમીકરણો કઈ રીતે ઉપયોગી છે એની માહિતી આપેલી છે. પણ 12મા લેવલે આ ચેપ્ટર બહુ ઓછું ઉપયોગી છે એટલે એની માહિતી માત્ર આપણે મેળવીશું જ્યારે ક્રમ એમાં આવશે ત્યારે. ત્યાર પછી આપણે જોઈએ ચેપ્ટર નંબર 6, પેટા નોંધો. તો પેટા નોંધોની અંદર શું આવશે? તો ચેપ્ટર નંબર 6 છે પેટા નોંધ. આમ નોંધનો જ એક ભાગ છે પેટા નોંધ. હવે પેટા નોંધની અંદર શું આવે વિદ્યાર્થી મિત્રો? તો કે જે આમ નોંધનું કદ બહુ મોટું થઈ જાય. ઘણી વખત એવું બને કે પેઢી છે બહુ મોટી હોય, રોજે રોજ અનેક વ્યવહારો થતા હોય, બરોબર? તો અનેક રીતે વસ્તુનું વેચાણ થતું હોય, એની બધી નોંધ ચોપડે કરવાની થાય. 150-200 વ્યવહાર થયા હોય તો સ્વાભાવિક છે કે બધા વ્યવહાર એક જ ચોપડામાં નોંધવા સરળ ન પણ બને. તો એક જ ચોપડામાં નોંધવા જ્યારે સરળ બનતા નથી ત્યારે પેટા નોંધો રાખવામાં આવે છે. પેટા નોંધમાં શું હશે? તો આપણે ખ્યાલ છે કે જનરલી ખરીદીના વ્યવહાર, વેચાણના વ્યવહાર, ખરીદ પરતના વ્યવહાર અને વેચાણ પરતના વ્યવહારો છે એ પેટા નોંધમાં નોંધવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો પેટા નોંધો રાખવામાં આવશે જે આમ નોંધનો જે ભાગ છે, આમ નોંધના આધારે જ પેટા નોંધો તૈયાર કરવામાં આવશે. તો એને પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. તો આમ નોંધના આધારે આ પેટા નોંધો તૈયાર કરવામાં આવે છે. પેટા નોંધ જેને આપણે કહેશું કે ખરીદી વેચાણના જે કઈ વ્યવહારો ધંધામાં થતા હોય એની વિગત આ પેટા નોંધમાં લખવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો એક બાબત ખાસ ધ્યાનમાં રાખો કે આ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે પણ આની અંદર ગણિતની જેમ દાખલા નહીં આવે. આની અંદર દાખલા આવશે પણ સમજૂતી મુજબના દાખલા આવશે, જેની ચર્ચા આપણે ચેપ્ટર ચાલુ કરશું જ્યારે દાખલા ત્યારે આપણને વધારે ખ્યાલ આવશે. પણ વિદ્યાર્થી મિત્રો સામાન્ય વાત કરી લો કે આ જે નામો દરેક ક્ષેત્રે જોવા મળે છે, હિસાબો તો રાખવા જ પડશે. આ જે આપણા મમ્મી છે કે મોટા બેન છે એ સામાન્ય વાત કરું કે શાકભાજી લેવા જાય ને તો હિસાબ કરે કઈ રીતના? દાખલા તરીકે મમ્મી છે એ 200 રૂપિયા લઈ અને શાક માર્કેટ વેજીટેબલ માર્કેટે ગયા અને એમને છે એ શાક લીધું, એ ભલે 4 ચોપડી કે 5 ચોપડી ભણેલા હોય પણ તો એને હિસાબ આવડતો, બરોબર? 200 રૂપિયા છે એ પર્સમાં લઈને ગયા છે, એમાં દાખલા તરીકે 50 રૂપિયાના બટેટા લીધા, 40 રૂપિયાના છે એ ટમેટા લીધા, 10 રૂપિયાનો છે એ ગુવાર લીધો, બરોબર? આમ કરીને ધારો કે 100 રૂપિયાનું શાક આવ્યું તો હવે એના પર્સની અંદર 100 રૂપિયા હોવા જોઈએ. તો પેલા કેટલા રૂપિયા હતા? તો કે 200 રૂપિયા. એમાં 100 રૂપિયા ખર્ચ કર્યો કહેવાય, તો એ ખર્ચ બરોબર એની નોંધ અહીંયા કરવામાં આવે છે. 100 રૂપિયા એ આપણી કુલ બેલેન્સ કહેવાય,
બરાબર મીન્સ આપણી આવક છે ટોટલ એ 200 છે એમાંથી 100 રૂપિયા આપણે ખર્ચ કર્યો તો એ 100 એ બેલેન્સ બચત તરીકે આપણે લઈ શકીએ છીએ તો આવા હિસાબો આની અંદર ધ્યાને લેવામાં આવશે તો પેટા નોંધમાં એની વાત કરશું ત્યાર પછી ચેપ્ટર નંબર 7 છે રોકડ બિલ અને તેના પ્રકાર તો રોકડ બિલ ને તેના પ્રકારોની અંદર નામ પ્રમાણે જ એમાં ડિટેલ આવશે રોકડ બિલ એટલે કે રોકડનો મેળ કરવાનો રોકડનો મેળ કરવાનો આપણે કહીએ મેળ કરવો પડશે ઓકે આથી તો અહીંયા રોકડ મેળ છે તો રોકડ મેળમાં ધંધામાં જેટલા રોકડ વ્યવહારો થાય છે તે તમામે તમામ રોકડ વ્યવહારોની નોંધ રોકડ મેળમાં કરવામાં આવે છે રોકડ મેળમાં અલગ અલગ પ્રકારો છે કે કયા પ્રકારોની રોકડની કઈ રીતના નોંધ કરવામાં આવશે એની વિગત આ ચેપ્ટરની અંદર આપણે ભણવાના છીએ એનો અભ્યાસ કરવાના છીએ તો રોકડ મેળ અને તેના પ્રકાર ત્યાર પછી છે નંબર 8 ખાસ આમનોંધ વિદ્યાર્થી મિત્રો ધંધામાં અમુક વ્યવહારો એવા થતા હોય છે કે જેમાં કઈ પણ પ્રકારની લેવડ દેવડ ન થતી હોય બરાબર પણ છતાંય વ્યવહાર થતા તો એવા જે વિશિષ્ટ પ્રકારના વ્યવહારો છે એ વિશિષ્ટ વ્યવહારોની નોંધ ખાસ આમનોંધની અંદર કરવામાં આવે છે તો ખાસ આમનોંધમાં આવા વિશિષ્ટ પ્રકારના વ્યવહારોની નોંધ થશે કેવા વ્યવહારો તો દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ ધંધામાં આગ લાગી આગથી માલ બળી જાય ચોરીથી માલ છે ચોરાઈ જાય બરાબર તો આને કારણે જે નુકસાની આવશે તો એવા નુકસાનીના જે કઈ વ્યવહાર છે અથવા તો વિશિષ્ટ પ્રકારના જે વ્યવહારો છે એ વ્યવહારોની નોંધ ખાસ આમનોંધની અંદર કરવામાં આવે છે ખાસ આમનોંધમાં આ તમામે તમામ પ્રકારના વ્યવહારોની નોંધ કરવામાં આવશે ત્યાર પછી ચેપ્ટર નંબર 9 છે ખાતા વહી અને ખતમ વિદ્યાર્થી મિત્રો ખાતા વહી એટલે શું તો એનો વિદ્યાભ્યાસ આપણે ચેપ્ટરમાં કરશું જ પણ અત્યારે ટૂંકમાં કહી દઉં કે ખાતા વહી એટલે આમનોંધની જેમ જ એક ચોરો અલગ રાખવામાં આવે છે જેમાં દરેક વ્યક્તિના અલગ અલગ ખાતા હોય છે જેમાં ખર્ચના ખાતા હોય આવકના ખાતા પણ હોઈ શકે છે વ્યક્તિના ખાતા પણ હોઈ શકે છે તો એ ખાતા વહીની અંદર ખતવણી કરવામાં આવશે ખતવણી કરવી એટલે શું તો કે જે કંઈ વ્યવહારો થયા છે એની નોંધ એની અંદર કરવામાં આવશે તો એવા ચોપડાને ખતવણીનો ચોપડો કહેવાય છે ખાતા વહી તરીકે એને ઓળખવામાં આવે છે તો એની પણ આપણે ડીપમાં ચર્ચા કરશું એ ચેપ્ટરની તો ખાતા વહી અને ખતવણી ત્યાર પછી નંબર 10 છે કાચું સર્વે વિદ્યાર્થી મિત્રો કાચું સર્વે એટલે શું તો આ જે કઈ વ્યવહારો આપણે કર્યા છે એની ચોપડે જે નોંધ કરેલી છે એ તમામે તમામ નોંધ વર્ષના અંતે એક પત્રકની અંદર લઈ જવામાં આવે છે અને પત્રકને કહેવાય છે કાચું સર્વે અને એ કાચા સર્વેયા ઉપરથી જ જે તે ધંધાના વાર્ષિક હિસાબો છે એ તૈયાર કરવામાં આવે છે અને એ વાર્ષિક હિસાબોના આધારે જ ધંધામાં નફો થયો છે કે ખોટ થઈ છે એની માહિતી આપણને મળી શકે છે એટલે કાચું સર્વે એ આ 11મા ધોરણની અંદર બહુ મહત્વનું ચેપ્ટર એના આધારે જ 12મા ધોરણમાં આપણે વાર્ષિક હિસાબ છે મહત્વનું ચેપ્ટર આવે છે 11મામાં પણ આવે છે એનો અભ્યાસ આપણે કરી શકીશું તો આ કાચું સર્વે 10મું ચેપ્ટર છે ત્યાર પછી 11મું ચેપ્ટર છે બેંક સિલક મેપ નામ પ્રમાણે એમાં ડિટેલ છે બેંક સિલક મેપ સિલક એટલે બેલેન્સ ઇંગ્લિશમાં આપણે કહીએ ને બેંકમાં કેટલા પૈસા પડ્યા છે તો બેંક બેલેન્સ છે તો બેંકની જે સિલક છે મીન્સ બેલેન્સ છે તે અને ધંધામાં જે સિલક છે મીન્સ બેલેન્સ છે આ બંને વચ્ચે મેળ ખાઈ છે કે નહીં એવા હિસાબોને બેંક સિલક મેળના નામે ઓળખવામાં આવે છે તો આમાં બેંકના વ્યવહારો અને રોકડના વ્યવહારો છે એનો અભ્યાસ આપણે કરીશું બરાબર તો એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ નામના મૂળ તત્વો ભાગ 1 માં આપણે કુલ આ 11 ચેપ્ટર છે એનો અભ્યાસ કરવાનો છે થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ